ઓફ વડોદરા. ડભોઈ વસઈવાલા જીન વિસ્તારમાં છેલ્લા 6 માસથી ઉભરાતી ડ્રેનેજની સમસ્યાથી ત્યાંના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ડભોઈના મહુડી ભાગોળ વસઈવાલા જીન વિસ્તારમાં પાછલા 6 માસથી ડ્રેનેજના રેલા નીકળી રહ્યા છે. અસહ્ય દુર્ગંધથી રાહદારીઓ અને વિસ્તારમાં રહેતા લોકો પીડાઈ રહ્યા છે, છતાં નગરપાલિકા લાચાર અવસ્થામાં મુકાઈ ગઈ છે. પાલિકા પાસે અત્યાધુનિક સંસાધનો હોવા છતાં સફાઈ કામદારો આ ઉભરાતી ડ્રેનેજના ઢાંકણે જઈ હાથ તાળી દઈ પરત ફરી રહ્યા છે. સમસ્યાનું નિરાકરણ ન આવતા ડ્રેનેજના રેલાઓથી કંટાળેલા લોકોનો મોરચો પાલિકા તરફે કૂચ કરે તો નવાઈ નહીં. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાનો વહીવટ પ્રાથમિક જરૂરિયાતોની સુવિધા લોકોને સારી રીતે અને સફળ રીતે આપે તે માટે જ હોય છે. ડભોઈના સદનસીબે નગરપાલિકાનો દરજ્જો વર્ષોથી મળેલો છે, છતાં ગ્રામ પંચાયતના વહીવટને પણ સારું કહેવડાવે તે રીતનો જ વહીવટ થતો આવ્યો છે. હાલના પાલિકા પ્રમુખ બીરેનકુમાર શાહ કર્મનિષ્ઠ અને યુવા હોવા સાથે સેવા કાર્યો કરવામાં પણ આગ્રહ છે, ત્યારે નગરના લોકો તેઓ પાસેથી પ્રાથમિક સુવિધાઓ સારી અને સફળ રીતે મળે તેવી આશા સેવી રહ્યા છે. ત્યારે વહેલી તકે નગરના ડ્રેનેજના રેલાઓથી પીડાતા લોકોની રાહત થાય તેવા પગલાં લઈ પાલિકા પ્રમુખ અંગત રસ દાખવે તો જ પરિણામ મળે તેમ હોવાનું નરકાગાર પરિસ્થિતિમાં રહેતા લોકો માની રહ્યા છે. વહેલી તકે લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે જરૂરી બન્યું છે. રહીશોમાં થતી ચર્ચાઓ મુજબ પાલિકા પ્રમુખને આ બાબતે કંઈ રસ ન હોવાનું લાગે છે, કારણ કે આ જ વિસ્તારમાંથી ચૂંટાયેલ સદસ્ય ઉપપ્રમુખ બનેલ છે તો તે પોતે આ વિસ્તારની સમસ્યા સત્વરે દૂર કરે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે. આ બજાર જવું હોય આવવું હોય કેટલી તકલીફ થાય છે, જવા આવવાની પાણી કેટલું ગંધાય છે અને કેટલું ખરાબ લાગે, બીમાર પડાય છે અને આ વારી અહીંયા ગાડી ગટર સાફ કરવા આવતા પણ નહીં. અહીંયા આવતા હોય તો બધું સાફ ના થઈ જાય, ચોખ્ખું ના થઈ જાય, અમારે કેટલી તકલીફ વેઠવાની. ટેન્કર આવે છે તો કરી નહીં જતા, કશું કરતા નથી. એક વાર આયા હશે તો આતા, મેં તો હતી જ નહીં, મેં તો ઊંઘી ગઈ હતી. મારું પેલપા ઘર છે, અમારે જવા આવવાની કેટલી તકલીફ પડે અહીંયા ગાડી. રોજ જવાનું ને આવવાનું હોય સી પેને એવું હતું. છોકરાથી પાછા અહીંયા છોકરા ભાઈ પરમદળે આવીને ગટર ખાલી દેખીને જતા રહ્યા પછી કે કાલે આવીશું કે છે. મેં બોલાવવા ગઈ તો કે અમે એફઆર નીકળી હશે, પાણી તો એસી પણ નીકળી હશે કે છે. છતાં પણ 2-3 વખત મેં દેખવા ગઈ હશે, કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ જોવા આવવા તૈયાર નથી. બધી આખા લાઈનની કુંડીઓ ભરાઈ ગઈ છે. અમારે ગટર પાણી આવે તો આખી ચોકડી નરકથી ભરાઈ જાય છે. તો આખર મારે ચોકડી તોડી નાખવી પડી નરક ના દીખે તો કંઈ કામ થાય ને અમારું. માં છોકરા પરવા ભણવા જાય, છોકરોને છાંટા ના આવડે, નમાજો પરવા જાય છે, અહીંયા કાયમ માટેનું પાણી ભરેલું ને ભરેલું રહે છે. કોઈને કંઈ પડી નથી. કયો વિસ્તાર છે? વસઈવાડી જીન પાછળ ભક્કર સાહેબ પીર રોડ.